જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. અને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને કાલે ફાઇનલી લગ્ન લખાઈ ગયા. અને એ વિડીયો આપણા યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થઈ ગયું છે. જોયો ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે. અને અત્યારે અમારે આજે જવાનું છે. ક્યાં જવાનું છે કબુબેન? અત્યારે અમારે પીપળવા જવાનું છે. શાંતિબેન ના ઘરે મેરેજ છે અરુણજીજુ ના, તો ત્યાં મેરેજ માં જવાનું છે. હું ભારતી પરેશજીજુ એટલે રેડી થઈ ગયા. રેડી થઈ ગયા. અહીંયા છે ને એટલા દિવસ થી બહુ કંટાળો આપ્યો છે મને. હું કરવા કંટાળો આપ્યો છે? આ જવા માટે ક્યારે જવા માટે ને રેડી થઈ ગયા ને. હજી જોઈ ફોટોગ્રાફીન કરે છે. કેટલા ફોટા પાડવા છે તારે? તૈયાર થયા હોય તો ફોટો તો પાડો ને. મેમોરીઝ રહે આપણે પાસે કે આપણે ગયા તા ને ફોટા પાડ્યા હતા એટલા માટે. પણ કઈક લિમિટ હોય ને ફોટા પાડવાની. અલગ અલગ શું કે ફોટા પાડવાના હોય પોસ્ટમાં જે સારો હોય રાખો ને. એટલે ચાલો ફેમિલી આના તો ફોટોગ્રાફીન ખૂટશી ને. હવે અમારે જવાનું છે સીધું પીપળવા. કબુબેન રેડી થઈ ગયા છે જવા માટે. હું કે કબુબેન હવે રેડી થઈ ગયા. હવે બસ આવું છે. કોક લઈ જાય ને એટલે હાલતા. એટલે હું આપણે ખાવાના ટાઈમે પૂગવાનું છે. રેડી છે ને જવા માટે? અને અમારા મિસિસ ભારતી સોલંકી છે ને, સૌથી વધારે કોઈ લેટ કરતા હોય ને તો અમારા મેડમ છે. કેમ એટલી બધી વાર લાગે? હાલો તો રેડી છે ને જઈ ને. અત્યારે અમારા કબુબેન ની તબિયત ખરાબ થઈ ગઈ. શું છું કબુબેન? હે ફાવતી નથી ને એટલે વોમિટ થઈ. તો એક્ચ્યુઅલી અમારે છે ને કબુબેન ને કાર ફાવતી નથી તો અત્યારે વોમિટ થઈ ગઈ. એટલે હવે લગભગ તો વાંધો શું કે હવે વાંધો નહીં આવે ને. તને શું કે તને તો ફાવી ગઈ કે? હા તમને તો ફાવી જ જાય ને. તમને શું વાંધો છે કે અમારા તબિયત ખરાબ થઈ ગઈ? દબાટી બોલાવાની છે ને. કેટલું બધું જમી લીધું આને. કઈ નથી જમ્યું. પૂછો ભારતી જોડે હતી જમવામાં. કઈ મેં જમ્યું જ નથી. બે ભાઈ જમ્યું હશે, વધારે મેં કઈ જમ્યું નથી. મને ખબર છે કે મારે કાર માં જવાનું થશે તો મને ફાવતું નથી તો હું જમું નહીં એટલું બધું. ઘરે જીજું તો મારું ખોટું કેવું જ પડે. એમ તો હાલે જ નહીં. તો પછી એક કામ થી નહીં થી રિક્ષા કરી દે. રિક્ષા માં વહી જાય પછી વાંધો નહીં. મને તો એ પણ ફાવશે. એમાં શું ને પેલા જતા જ આપણે રિક્ષામાં જવું ગમે છે. આને કરતા તો એમાં જવું સારું. આમાં પેલા જતા ને અત્યારે તમારું એકચ્યુઅલી તમારું લેવલ થોડું ઊંચું થઈ ગયું ને. ના ના એવું કઈ નથી. મીન્સ કે જવાનું તો હોય ને એમાં શું ને એમાં જાય. આમાં જાય કે એમાં જાય ફેરવું પડવાનો છે. હા તો જોઈએ ભાઈ અત્યારે વેલા પેલા આદરી પૂગીએ. કારણ કે અમારા બેન ને છે ને થોડુંક હાંદના રમવાનું છે ને દાંડિયા ની તૈયારી કરવાની છે. તો હજી સિલેક્શન બાકી હશે કપડાં નું કરવાનું. ના 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 બધું થઈ ગયું છે. ઓલરેડી કમ્પ્લીટ જ છે. બધું કમ્પ્લીટ છે પણ થોડી એવી નાની માઇનર એક હાથમાં જો મેહંદી કરવાની બાકી છે એ કરવાનું છે. એમ બધી કરવું પડે ને નાની. એમથી તૈયારીઓ બાકી છે તે બધું કરી લઈએ. હમણાં સાંજ પડી જાય. શિયાળાના દિવસો શું કહે કે ટૂંકા ટૂંકા હોય છે એ તરત સાંજ પડી જાય. ટૂંકમાં જઈને મહેંદી કરવાની છે તમારે એમ. હા હા સરસ. જો
પછી સાંજે દાંડિયાની ફૂલ મોજ કરવાની છે. સાંજે દાંડિયા રાસ છે તો રમી નાખવાની છે ને આજે. તમે બધે લોકો પણ છે ને આવી જજો મેરેજ ની અંદર પહોંચી જજો. હા YouTube ફેમિલી પણ આવી જજો મેરેજ માં મોજ કરશું આપણે બધા. જો અમે લોકો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે, લગ્ન માં ગયા હતા, અમે લોકો આવ્યા છે. એટલું બધી થાકી ગયા કે વાત પૂછો માં મને તો કાર ફાવતી નથી, એટલે એટલું બધું માથું દુખતું હતું. બધા લગ્ન ની તૈયારી કરે છે, બધા બેઠા છે. જો ઘરનો માહોલ તો એટલો મસ્ત છે કે એમ થાય કે મેરેજ વાળું ઘર હોય તેમ થાય. પછી વાંધો ન આવે. જો આમાં જો બધા કેવા કરે છે, બધા અત્યારથી તૈયારી કરે છે લગ્નની. જો અહીંયા હિન્દી કરે છે બધા. અમે લોકો પણ આવી ગયા છે, હવે અમે પણ મેરેજ તૈયારી કરશું. સાંજે દાંડિયા રાસ છે તો એની તૈયારી કરશું. જલ્દીથી ને કપડાં ચેન્જ કરી લઈએ, ફ્રેશ થઈ જઈએ અને પછી તૈયારી કરીએ. જો બધા એટલી તૈયારી કરે છે કે જવા દે. અહીંયા વાટીબેન છે, જો તે છોકરીને સમજાવે છે. કાલુ તો માંદી પડી ગઈ લાગે. કાલુ શું થયું બેન? હે શું થયું? કાલુ લગ્ન માંથી આવી એટલે થાકી ગઈ છે, એટલે મજા નથી. તો અહીંયા બધા સૂતા છે, નાના નાના બાળકો, અને બધા શું કહે કે આ રૂમ માં કઈ કરે છે. બધાને હું આવતી છે એટલે બધા ગોઠવાઈ ગયા. જો નીતુબેન તમે શું કર્યું હાથમાં? નીતુબેન શું કર્યું તમે હાથમાં? મહેંદી કરી છે. એવું છે? હું કહે છે પદ્ધતિબેન લગ્ન ની તૈયારી તમારા ફ્રેન્ડ ની મજા આવે છે. એવું છે? ઈલાબેન ના લગ્ન છે એટલે તમે આવી ગયા છે એમ ને? શું કહે વિદ્યા? હા અમારા વિદ્યાબેન છે, કવિતાબેન છે, ઈલાના ફ્રેન્ડ સર્કલ છે આ લોકો. જે લગ્ન મિતલબેન તમે સસરાના ઘરે થી આવી ગયા છો લગ્ન કરવા? કેટલા દિવસ રોકાવાનું છે? 4 દિવસ તો રોકાવાનું છે. બધા શું કહેવાય કે બહાર જોઈએ તો શું કહેવાય કે બધા લગ્ન ની મોજ કરે છે, પોતાના કામ કરે છે. અહીંયા બધા બેઠા છે. જો વેજી ફૂઈ ને બધા બેઠા છે. આ મારા ફઈ છે. જો એ ફોન લે. શું વેજી ફૂઈ ફોન માં શું કરો છો તમે? જોઈ છે. આ અમારા તીર્થુભાઈ છે. શું ટીટુ શું કરે છો? પરેજીજુ છે, તે કઈક બધા સાથે વાતો કરે છે. ભાઈ ની અમારા માં છે બેન, અને લગ્ન કરવા ભૂગી ગયા. બેઠા બધે આરામથી. હવે શું કે પીપળ વાગ્યા તો અહીંયાથી પાવ કર્યા. આ ડોહી બધી યાદી રહી છે ને, કારણ કે કઈ નક્કી ને એમાં કાલે હવે હું થઈ જાય. આ બધી એક છે ને કેમેરા ની અંદર તસવીર કેદ થઈ જાય, એટલા માટે થી ને અમે બધા કામમાં મજા આવે લગ્ન માં. તો ફેમિલી જો હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો, વિડીયોને લાઈક કરી દીધો. ચેનલ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુ બેલ આઇકન ઓન કરી દીધો. કારણ કે હવે છે ને મારે ઓલી વાડી છે ને બોર કરવાનું છે, તો બોર વાળા આવી ગયા છે. અને અત્યારે જેસીબી લઈને ખાડો પડવાનું છે, તો હવે આપણે જવું પડશે ઘરે. તો સાંજે પાછો કંઈક નેક્સ્ટ વિડીયો બનાવશું બરાબર. તો હવે અત્યારે જઈએ આપણે સીધા ઘરે. ચાલો તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે.